સમાચારમાં આગળ વધીને વાત કરીએ વડોદરાની, તો અહીં વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલનો એક ઓડિયો વાયરલ થયો છે અને આ ઓડિયોમાં તોડબાજ પોલીસ કોન્સ્ટેબલનો ઓડિયો વાયરલ થયો છે. પાદરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો આ ઓડિયો વાયરલ થયો છે. બુટલેગરને અટકે બતાવી અને છોડી દેવા માટે લાંચ માંગી હતી અને દારૂના કેસમાં બુટલેગરને અટકાયત બતાવવા લાંચ માંગી હતી. કોન્સ્ટેબલ મુનાફે પીઆઈ વતી માંગી હતી 50,000ની લાંચ અને બુટલેગરનો ઓડિયો ક્લિપ પણ ઉતારી અને વાયરલ કરી દેવામાં આવી છે. તો વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યું છે બુટલેગર. મને બીક લાગે, તમે બાજુ મને બીક કેવું લાગે? હલો, તમે કહો તો હું ગમે ત્યાં વહીવટ કરીને આમ તેમ કહીને હાજર થઈ જાય. મારે તો તમને ખબર નહીં, લાખ માંગે તો શું કરવાનું? સમજે તમે, આ પૈસા એટલા બધા છે નહીં, તકલીફ કે છે. પણ તમે વાત કરો હભરો ને, તમે કહો તો મારા ભાઈ મોકલું પેલા મેં લઈને, બરાબર? પછી મેં પતાવી દઈશ. મને બીક લાગે છે એટલા માટે મારો તો ના આવી ગયો. તો વડોદરાની આ ઘટના છે જ્યાં પોલીસ કોન્સ્ટેબલનો ઓડિયો વાયરલ થયો છે અને સાથોસાથ તેણે લાંચ માંગી છે, ત્યારે સળગતા સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે ભ્રષ્ટાચારી બાબુઓ પર આખરે ક્યારે સકંજો કસાશે અને ક્યારે આવા ભ્રષ્ટાચારી બાબુઓ ખુલ્લા થશે. રાજ્યમાં હજી કેટલાય આવા ભ્રષ્ટાચારી બાબુઓ છે તે પણ એક મહત્વનો સવાલ છે. આવી ઘટના બનતી અટકાવવા માટે હવે સરકાર કેવા પગલાં લઈ શકે છે તે પણ એક મહત્વનું રહેશે. કોની રહેમ નજર હેઠળ આ તમામ ગોરખ ધંધા ચાલી રહ્યા છે તે પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે. બુટલેગરની અટકાયત બાબતે જે લાંચ માંગવામાં આવી છે તે આવા લાંચિયા બાબુઓ ક્યારે સકંજામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે. રાજ્યમાં હજી કેટલાય આવા લાંચિયા બાબુ છે, ભ્રષ્ટાચારીઓ છે, જે ખુલ્લે આમ ફરી રહ્યા છે અને લાંચ માંગી પોતાના ખિસ્સા અને ઘર ભરી રહ્યા છે. આવી ઘટના બનતી અટકાવવા શું કોઈ કડક પગલાં લેવાશે? તો વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલનો જે આ ઓડિયો વાયરલ થયો છે તેને લઈને પાદરામાં તોડબાજ પોલીસ કોન્સ્ટેબલની બદલી કરી દેવામાં આવી છે. ડીવાયએસપી દ્વારા તાત્કાલિક અસરથી તેની બદલી કરી દેવામાં આવી છે. કોન્સ્ટેબલ મુનાફની પાદરાના હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે શું માત્ર બદલીથી જ સંતોષ માની લેવામાં આવશે કે પછી નક્કર કોઈ કાર્યવાહી આવા ભ્રષ્ટાચારીઓ સામે કરવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે વારેઘડીએ લાંચની બાબતો છાસવાળે પ્રકાશમાં આવતી હોય છે ત્યારે માત્ર ને માત્ર બદલીથી જ સંતોષ કરી લેવામાં આવતો હોય છે. જો આવા ભ્રષ્ટાચારી બાબુઓને કોઈ સબક શીખવાડવો હશે તો કોઈ ચોક્કસ નક્કર પગલાં જરૂરી છે.